રાજ્યમાં આજે 61 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ રાજકોટના ગોંડલ તાલુકામાં 4.5 ઇંચ, કોટડા સાંગાણી અને લોધિકામાં 2 ઇંચ વરસાદ, જ્યારે 7 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ માટે કરી છે સાર્વત્રિક વરસાદની આગાહી. મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદ. રાયગઢ, સતારા અને મુંબઈમાં ભૂસ્ખલન અને પૂરની ઘટનાથી 76 લોકોના મૃત્યુ. એનડીઆરએફ અને વાયુસેના સહિત તમામ એજન્સીઓ રાહત કાર્યમાં લાગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને સ્થિતિ અંગે મેળવી જાણકારી. અષાઢ પૂર્ણિમા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો સંદેશ. રાષ્ટ્રપતિએ કહ્યું, કોવિડ-19 સામે ઝઝૂમી રહેવા વિશ્વને કલ્યાણ, દયા અને નિઃસ્વાર્થ ભાવના નીચે વધુ જરૂર. તો પ્રધાનમંત્રીએ કહ્યું, બૌદ્ધના માર્ગ પર ચાલીને આપણે સૌ મુશ્કેલ સમયનો પણ સામનો કરી શકીએ છીએ તે ભારતે બતાવ્યું. સમગ્ર રાજ્યમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની થઈ રહી છે ઉજવણી. રાજ્યમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ અને રક્તદાન જેવા કાર્યક્રમો યોજીને કરાઈ ઉજવણી. રાજ્યના પ્રતિષ્ઠિત મંદિરો ખાતે ભક્તો કોવિડની ગાઇડલાઇન્સનું પાલન કરીને કરી રહ્યા છે ઉજવણી. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નોંધાયા 36 કેસ, તો 61 દર્દીઓ થયા સાજા. ઘટતા કેસ સાથે રિકવરી રેટ પહોંચ્યો 98.74%. શુક્રવારે 3,55,000થી વધુ લોકોને અપાઈ રસી. સક્રિય કેસની સંખ્યા 345. અમદાવાદમાં 8 અને સુરતમાં 7 કેસ. કોરોનાથી રાજ્યમાં શુક્રવારે એક પણ મૃત્યુ નહીં. અને દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 39,097 કેસ, જ્યારે 546 દર્દીઓના થયા મૃત્યુ. 35,087 દર્દીઓ સાજા થતા રિકવરી રેટ 97.36% પહોંચ્યો. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 42,67,000થી વધુ લોકોને અપાઈ વેક્સિન. અત્યાર સુધી કુલ 42,78,00,000થી વધુ લોકોનું કરાયું રસીકરણ.